રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, કિલો ફેટે 20 નો વધારો, આવતીકાલથી પશુપાલકોને 1 કિલો ફેટ પર 700 રૂપિયા મળશે। રાજ્યમાં શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા પૂર્વ મંજૂરીની જરૂર નહીં, જમીનની ખરીદીના 1 મહિનામાં જિલ્લા કલેક્ટરને જાણ કરવી પડશે। બોનોફાઇડ ઇન્ડસ્ટ્રીયલ હેતુની જેમ જરૂરી પ્રમાણપત્રો મેળવીને કામગીરી કરી શકાશે, ગણોત કાયદાની જોગવાઈમાં કરાશે સુધારા। જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા, બાંગા, સરાપાદર, બેરાજા, ખાણ, કોટડા, ભસાણ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપ, એક જ દિવસમાં 5 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ, સતત 1 અઠવાડિયાથી આવી રહ્યા છે આંચકા। સૌરાષ્ટ્રની મુલાકાતે ગયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે જૂનાગઢ શહેરના કાર્યકરોનો ક્લાસ લીધો। પાટીલે કાર્યકર્તાઓને જૂથવાદથી દૂર કરી કામ કરવાની ટકોર, પાટીલે કાર્યકર્તાઓને સીધો સંદેશ આપીને કહ્યું કે જો ટિકિટ જોઈતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે, જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી। પાટીલે કહ્યું કે નેતાઓના જભ્ભા પકડવાને બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને મળશે સ્થાન। જૂનાગઢમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કરી મોટી જાહેરાત, ગુજરાત સરકારના દરેક પ્રધાનો હવે 2 દિવસ સોમવાર મંગળવારે કમલમમાં બેસી કાર્યકર્તાઓના પ્રશ્નો અને રજૂઆત સાંભળશે, કામ માટે કાર્યકર્તાઓને ધક્કા નહીં ખાવા પડે।